નમસ્કાર. જેડસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ ધાનેરાની. ધાનેરાના સેવાભાવી કિશોરભાઈ રાવ જે દરરોજ 2000 કરતા વધુ લોકોને ભોજન આપે છે. અત્યારે સમગ્ર દેશ લોકડાઉન છે, સમગ્ર બજાર પણ બંધ છે, ત્યારે જે લોકો દરરોજ કમાતા અને દરરોજ ખાતા તેવા લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. ત્યારે વિવિધ સંગઠનો આવા લોકોને ભોજન આપતા હોય છે. જેવા સંગઠનો લોકોને ભોજન આપતા હોય છે, પરંતુ ધાનેરાના સેવાભાવી કિશોરભાઈ રાવ પોતે એકલા હાથે દરરોજ 2000 કરતા વધુ લોકોને જમવાનું પૂરું પાડી રહ્યા છે. કિશોરભાઈ રાવને તેમની 50 વ્યક્તિ કરતા વધુની ટી લોકોને ઘરે ઘરે જઈ ભોજન આપી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં કિશોરભાઈને જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકડાઉનની પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોજન પૂરું પાડીશ. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની સાથે સાથે જે લોકોની સેવા બજાવી રહ્યા છે તેવા તમામ કર્મચારીઓને દિવસમાં 3 ટાઈમ ચા નાસ્તો આપવાનું કાર્ય પણ આ કિશોરભાઈ કરી રહ્યા છે. વહેલી સવારથી તમામ કર્મચારીઓ જેવા કે આરોગ્ય કર્મચારી, પોલીસ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને ચા નાસ્તાની પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કિશોરભાઈની કામગીરી તે ધાનેરા લોકો પણ બિરદાવી રહ્યા છે. સુરેશ ગલચર, જેડેસ ટીવી, ધાનેરા.